વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 નું યુનિટ 7 સુભાષિતાની, એટલે કે સુભાષિતો. તો આપણે જે સુભાષિત છે તે જોઈએ. પુસ્તકેષુ હિ યા વિદ્યા પર હસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન શા વિદ્યા ન તદ ધનમ. પુસ્તકેષુ એટલે કે પુસ્તકમાં રહેલી, હિ એટલે ખરેખર, અને યા એટલે જે, વિદ્યા એટલે વિદ્યા, જે ખરેખર જે વિદ્યા પુસ્તકમાં રહેલી છે. પર હસ્તે શું એટલે બાળકાના હાથમાં રહેલું, યદ એટલે જે, ધનમ એટલે ધન, જે ધન બાળકાના હાથમાં રહેલું છે એટલે કે જે વિદ્યા ખરેખર જે વિદ્યા પુસ્તકમાં રહેલી છે અને જે ધન બાળકાના હાથમાં રહેલું છે. કાર્યકાલે સમુત્પન્ને, કાર્યકાલે સમુત્પન્ને એટલે કે જ્યારે ખરેખર એની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે. ન શા વિદ્યા ન તદ ધનમ, ન એટલે નહીં, શા એટલે તે, વિદ્યા એટલે વિદ્યા, ન એટલે નહીં, તદ એટલે તે, ધનમ એટલે ધન, ત્યારે તે વિદ્યા અને ધન કામ લાગતા નથી. એટલે કે જે વિદ્યા પુસ્તકમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં રહેલું છે, તે વિદ્યા અને ધન જરૂરિયાત ઊભી થાય ત્યારે તે કોઈ કામ લાગતા નથી. ત્યારબાદ બીજું છે, વૃક્ષ ફલવાંતિ ભાતિ વૃક્ષમ તુનેતે કપિહ, વૃક્ષને વાર્યતે તાપ જલમ વૃક્ષાય દીયતે. વૃક્ષ ફલવાંતિ ભાતિ, વૃક્ષ એટલે વૃક્ષ, ફલવાંતિ એટલે કે ફળોથી ભરપૂર, ભાતિ એટલે શોભે છે, ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે. વૃક્ષમ દુનયતે કપી, કપી હ વૃક્ષમ એટલે વૃક્ષને, દુનયતે એટલે હલાવે છે, કપી હ એટલે વાંદર, વાંદર વૃક્ષને હલાવે છે, એટલે કે ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, વાંદર વૃક્ષને હલાવે છે. વૃક્ષેન વાર્યતે તાપ, વૃક્ષેન એટલે વૃક્ષ વડે, વાર્યતે એટલે રોકાય છે, તાપ એટલે તાપ અથવા તડકો, વૃક્ષ વડે તાપ અથવા તડકો રોકાય છે. જલમ વૃક્ષાય દીયતે, જલમ એટલે જળ એટલે કે પાણી, વૃક્ષાય એટલે વૃક્ષને, દીયતે એટલે અપાય છે, વૃક્ષને પાણી અથવા જળ અપાય છે. ઓકે, તો જે ફળોવાળા જે વૃક્ષો છે એ શોભે છે, વાંદરો જે છે એ વૃક્ષને હલાવે છે, વૃક્ષ વડે તાપ દૂર થાય છે અથવા રોકાય છે, અને વૃક્ષ જે છે એને આપણે જળ અપાય છે. વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષસ પ્રસરો મહાનો, વૃક્ષે ખગાહ નિકુંજંતી વૃક્ષ ધન્યોષી ભૂતલે. વૃક્ષાત પતંતી પર્ણાની એટલે વૃક્ષાત એટલે વૃક્ષ પરથી, પતંતી એટલે પડે છે, પર્ણાની એટલે પાંદડા, વૃક્ષ પરથી પાંદડા પડે છે. વૃક્ષસ એટલે વૃક્ષનો, પસરો એટલે જે વિસ્તાર છે, મહાન એટલે મોટો છે, એટલે વૃક્ષનો જે વિસ્તાર છે મોટો છે. વૃક્ષે ખગાહ નિકુંજંતી, વૃક્ષે એટલે વૃક્ષ પર, ખગાહ એટલે જે પક્ષીઓ છે અથવા પંખીઓ છે, નિકુંજંતી એટલે કલરવ કરે છે. વૃક્ષ, વૃક્ષ ધન્યોષી ભૂતલે, વૃક્ષ એટલે વૃક્ષ, ધન્યોષી એટલે ધન્ય છે, ભૂતલ એટલે જમીન પર, વૃક્ષ તું જમીન પર ધન્ય છે. તો અહીંયા ઘડી વૃક્ષની અહીંયા ઘડી વાત કરવામાં આવી છે કે જે વૃક્ષ છે એના પાંદડા, વૃક્ષ પરથી પાંદડા પડે છે, વૃક્ષનો જે વિસ્તાર છે એ મોટો છે, અને વૃક્ષ પર જે પંખીઓ છે એ કલરવ કરે છે, એ વૃક્ષ તું ધરતી પર ખરેખર ધન્ય છે. ત્યારબાદ, ન કશ્ચિત કશ્ય ચિમિત્રમ, ન કશ્ચિત કશ્યચિદ રિપુઃ, વ્યવહારેન જાયંતે મિત્રાણી રિપવસ્થતા. ન એટલે નથી, કશ્ચિત એટલે કોઈ, કશ્ય એટલે કોઈનો, ચિમિત્રમ મિત્રમ, ન ન એટલે નથી, મિત્રમ એટલે મિત્ર, એટલે કે કોઈ કોઈનો મિત્ર નથી, ન એટલે નથી, કશ્ચિત કોઈ, કશ્ય કોઈનો, ચિદ રિપુ, રિપુ એટલે શત્રુ, એટલે કોઈ કોઈનો શત્રુ નથી. વ્યવહારેન જાયંતે મિત્રાણી રિપવસ્થતા, વ્યવહારેન એટલે વ્યવહારથી જ, જાયંતે એટલે થાય છે, મિત્રાણી એટલે મિત્ર, રિપવ તથા,
રીપો એટલે શત્રુ તથા એટલે અને એટલે વ્યવહારથી જ મિત્ર અને શત્રુ થાય છે એટલે કે અહીંયા આગળ એવું કહેવામાં આવે છે કોઈ કોઈનો મિત્ર નથી કોઈ કોઈનો શત્રુ નથી વ્યવહારથી જ મિત્ર અને શત્રુ થાય છે આપણે જેવો વ્યવહાર કરશું એ રીતના જ આપણી સાથે અથવા આપણો મિત્ર થશે અથવા તો આપણો શત્રુ થશે ત્યારબાદ પીબંતી નદઃ સ્વયં સ્વયમેવ નાંભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા પીબંતી એટલે પીવું નદઃ એટલે નદી સ્વયમેવ સ્વયમેવ એટલે પોતાનું ના અંભ ના એટલે નહીં અને અંભ એટલે પાણી નદી પોતે પોતાનું પાણી પીતી નથી સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા સ્વયં એટલે પોતે ન એટલે નહીં ખાદંતી એટલે ખાવું ફલાણી એટલે ફળો વૃક્ષા એટલે વૃક્ષો વૃક્ષો પોતે પોતાના ફળ ખાતા નથી નદી પોતાનું પાણી પીતી નથી તેમ વૃક્ષો જે છે એ પોતાના ફળ ખાતા નથી નાદંતી સસ્ય ખલુ વારીવાહા પરોપકારાય સંતામ વિભૂતયઃ નાદંતી નાદંતી એટલે કે ખાતા નથી સસ્યમ એટલે ધાન્ય ખલુ એટલે ખરેખર વારીવાહા એટલે વાદળો વાદળો ખરેખર વાદળો ધાન્ય ખાતા નથી એટલે કે જે વાદળ દ્વારા પાણી પડે છે વરસાદ પડે છે અને ધાન્ય પાકે છે તો એ ધાન્ય વાદળ ખાતા નથી એવું કહેવા માંગે છે એટલે કે વાદળો ખરેખર ધાન્ય ખાતા નથી પરોપકારાય સંતામ વિભૂતયઃ પરોપકારાય એટલે પરોપકાર માટે સંતાન એટલે જે સંતો છે વિભૂતયઃ વિભૂતય એટલે સંપત્તિ જે સંતોની જે સંપત્તિ છે એ પરોપકાર માટે છે વિભૂતય એટલે સંપત્તિ જે સંતો છે એ સંતોની જે સંપત્તિ છે એ પરોપકાર માટે છે એટલે અહીંયા આગળ એવું કહે છે કે નદી પોતે પોતાનું પાણી પીતી નથી વૃક્ષો પોતે પોતાના ફળ ખાતા નથી એના જે વાદળ છે ખરેખર વાદળ એ પોતે ધાન્ય ખાતા નથી એટલે જે વાદળ દ્વારા વરસાદ પડે છે અને ધાન્ય પાકે છે એ ધાન્ય વાદળ ખાતું નથી જે સંતો છે એમની જે સંપત્તિ છે એ પરોપકાર માટે છે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તણિયા ચર્મનવતી વેદિકા શિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ યા ગંડકી પૂર્ણાહ પૂર્ણ જલેહ સમુદ્ર સહિતા કુર્વંતુ મે મંગલમ તો અહીંયા ગાડી ગંગા એટલે ગંગા સિંધુ એટલે સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તણિયા મહેન્દ્ર તણિયા એટલે કે મહાનદી ચર્મનવતી વેદિકા શિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ યા ગંડકી ખ્યાતા એટલે પ્રખ્યાત ગંડકી પ્રખ્યાત ગંડકી નદી આ બધી નદીઓ જે છે પૂર્ણાહ પૂર્ણાહ એટલે કે પૂર્ણ થયેલી પૂર્ણ જલેહ એટલે ભરપૂર પાણીથી સમુદ્ર સહિતા સમુદ્ર સહિતા એટલે કે સમુદ્રમાં ભળેલી કુર્વંતુ એટલે કરો મેં એટલે મારું મંગલમ એટલે મંગળ આ જે બધી નદીઓ છે ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તણિયા એટલે મહાનદી ચર્મનવતી વેદિકા શિપ્રા વેત્રવતી મહાસુર નદી અને પ્રખ્યાત જ્યાં જયા ગંડકી નદી આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું મંગલ કરો એવું આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે ત્યારબાદ છે દૃષ્ટમ દૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધનમ પુનરપી પુનઃ પુનરપી પુનઃ એટલે વારંવાર દુષ્ટમ દુષ્ટમ એટલે કે દુષ્ટમ દુષ્ટમ એટલે કે ઘસવાથી અથવા ઘસવા ઘસીને એટલે કે ચંદનમ ચંદનને વારંવાર ઘસવા છતાં ચારુગંધનમ એમાંથી સારી એવી સુગંધ આવે છે ચંદનને વારંવાર ઘસવા છતાં એમાંથી સારી સુગંધ આવે છે છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ
स्वादु चेवेक्षु दंडनम् पुनरपि पुनः ले वारंवार छिन्नम 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 એટલે કે કાપીને અથવા કાપેલું વારંવાર કાપવાથી ચેવેક્ષુ દંડનમ એટલે જે શેરડીનો જે સાટો છે એને વારંવાર કાપવા છતાં એનો જે સ્વાદ છે સ્વાદુ એનો જે સ્વાદ છે એ એનો જે સ્વાદ છે એ સ્વાદિષ્ટ હોય છે એટલે કે જે ફરી ફરીને શેરડીનો સાટાને કાપવા છતાં એનો જે સ્વાદ હોય છે એ સ્વાદિષ્ટ હોય છે દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણનમ પુનરપી પુનઃ એટલે વારંવાર દગ્ધમ દગ્ધમ એટલે અહીંયા દગ્ધમ એટલે કે તપાવેલું અથવા બાળેલું કાંચનમ એટલે સોનું જે સોનું છે એને વારંવાર આપણે તપાવીએ છતાં પણ એ કેવો છે કાંતવર્ણન એટલે કે કમનીય રંગવાળું હોય છે ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જનાનામ ન પ્રાણાંતે ન પ્રાણાંતે એટલે પ્રાણાંતે એટલે કે પ્રાણોનો ત્યાગવાનો વખત આવે તો પણ પ્રકૃતિ વિકૃતિ જાયતે પ્રકૃતિ વિકૃતિ પ્રકૃતિ વિકૃતિ એટલે કે જે જે સ્વભાવ છે એમાં વિકાર આવતો નથી સજ્જનાનામ એટલે જે સજ્જનો છે એ સજ્જનો એટલે જે સજ્જન વ્યક્તિ જે સારા વ્યક્તિ છે એ લોકોનો જ્યારે પ્રાણો ત્યાગવાનો સમય આવે તો પણ જે સજ્જન એટલે કે જે શ્રેષ્ઠ પુરુષો છે એના સ્વભાવમાં કોઈ પણ જાતનો વિકાર આવતો નથી એટલે કે અહીંયા આ જે સુભાષિત છે એમાં એવું કહેવાનું છે કે વારંવાર ઘસવા છતાં જે ચંદન છે એની સુગંધમાં કોઈ ફરક પડતો નથી એની સુગંધ મધુર જ હોય છે અને જે ચેવેક્ષુ દંડન એટલે જે શેરડી છે એને વારંવાર એને કાપવા છતાં એનો જે સ્વાદ છે એ મધુર જ હોય છે અને જે કાંચન એટલે જે સોનું છે એને વારંવાર તપાવવા છતાં એનું જે વર્ણ છે એ કમનીય વર્ણનું રહે છે અને જે સજ્જનો જે છે બરાબર છે જે સજ્જનો જે છે એમનો પ્રાણ ત્યાગવાનો સમય આવે તો પણ તેમના સ્વભાવમાં કોઈ ફેરફાર થતો નથી હવે આપણે સ્વાધ્યાય જોઈએ તો સ્વાધ્યાયમાં છે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો પેલું છે સમુત્પન્ને નિકુજંતી કશ્ય ચી મિત્રમ સમુદ્ર સહિતાહ ચેવેક્ષુ દંડમ કાંચનમ હવે ક્વેશ્ચન બે છે નીચે આપેલા પ્રશ્નો જવાબ લખો પેલું છે કીદશી વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી એટલે કેવી વિદ્યા જે છે એ જરૂરિયાત ઊભી થાય ત્યારે ઉપયોગમાં આવતી નથી તો પુસ્તકેશુ સ્થિતા વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી એટલે કે પુસ્તકોમાં રહેલી વિદ્યા જરૂર ઊભી થાય ત્યારે ઉપયોગી થતી નથી બીજું છે કશ્ય વિભૂતય પરોપકારાય સંતિ કોની સંપત્તિ પરોપકાર માટે હોય છે તો સત્પુરુષસ્ય વિભૂતય પરોપકારાય સંતિ એટલે સત્પુરુષની જે સંપત્તિ છે એ પરોપકાર માટે હોય છે ત્રીજું વૃક્ષે કે નિકુજંતિ એટલે વૃક્ષ પર કોણ કલરવ કરે છે તો વૃક્ષે ખગાહ નિકુજંતિ વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે ચોથું મિત્રાણી તથા રિપવઃ કેન જાયંતે મિત્રો તથા શત્રુ ક્યારે થાય છે તો મિત્રાણી તથા રિપવઃ મનુષ્યસ્ય વ્યવહારિન જાયંતે મિત્રો તેમજ શત્રુઓ માણસના વ્યવહારથી થાય છે ત્યારબાદ પાંચમું છે પંચ નદીનામ નામાની લિખતું પાંચ નદીઓના નામ લખો તો પંચાનામ નદીનામ નામાની ગંગા યમુના ગોદાવરી નર્મદા સરસ્વતી પાંચ નદીઓ નામ તો ગંગા યમુના ગોદાવરી નર્મદા અને સરસ્વતી છેલ્લું છઠ્ઠા નંબરનું છે સજ્જનાનામ કિમ વિકૃતમ ન ભવતી જે સજ્જનામ એટલે જે મહાપુરુષ છે તો એમાં શાનો વિકાર આવતો નથી તો સજ્જનાનામ પ્રકૃતો કદાપી કિમપી વિકૃતમ ન ભવતી એટલે મહાપુરુષોના જે સ્વભાવમાં કદી પણ કોઈ વિકાર આવતો નથી ત્રીજું છે સંધિ છૂટી પાડીને લખો તો અહીંયા પહેલું છે ધન્યોશી
તો ધન્યશ્રીનું સંધિ છૂટી પડશે તો આવું થશે ધન્ય વત્તા અસી. ત્યારબાદ બીજું છે કશ્ય ચિન મિત્રમ, તો એની સંધિમાં આપણે લખીશું કશ્યચિત વત્તા મિત્રમ. ત્યારબાદ ત્રીજું છે સ્વયમેવ, સ્વયમેવનું થશે સ્વયં વત્તા એવ. ચોથું છે પુનરપી, તો પુનરપીનું થશે પુનઃ વત્તા અપી. હવે ચોથું છે સંધિયુક્ત શબ્દ લખો. અહીં આપણે સંધિ જોડવાની છે રિપહ વત્તા તથા, તો રિપહ વત્તા તથાનું થશે રિપવ રિપવસ તથા. ત્યારબાદ છે પુનઃ ચંદનમ, તો પુનશ્ચ પુનશ્ચંદનમ. પછી ત્રીજું છે ન વત્તા અંબહ, તેનું થશે નાંબહ. ચોથું છે ચ વત્તા ઇવ વત્તા ઇક્ષુ દંડમ, તો એનું થશે ચેવેક્ષુ દંડમ. પાંચમું છે ન વત્તા અદંતી, તો એના પરથી થશે નાદંતી. ઓકે, તો આ રીતના આપણે અહીંયા આગળ સંધિયુક્ત શબ્દો લખીશું. ત્યારબાદ એના પછીનું છે નીચેના ધાતુને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો. પથ છે તો પથ પરથી પતંતી થાય, તો એ રીતના આપણે પા છે તો પા પરથી પીબંતી, ખાદ છે તો ખાદંતી, ગર્જ છે તો ગર્જંતી, વદ છે તો વદંતી, લિખ છે તો લિખંતી, દશ અથવા તો કશ્ય છે તો એના પરથી પશંતી, પઠ પરથી પઠંતી, નમ પરથી નમંતી. તો આ રીતના આપણે એના ધાતુના ઉદાહરણ લખીશું અહીંયા આગળ. હવે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો જલમ અન્નમ પુષ્પાની રસમ અને ફલાની, તો પેલું છે વારીવાહ સ્વયં ખાલી જગ્યા ન ખાદંતી, તો અહીંયા આવશે અન્નમ. બીજું નદહ સ્વયં ખાલી જગ્યા ન પીબંતી, નદ એટલે જે નદી છે પોતે પોતાનું જલમ, અહીંયા આવશે જલમ એટલે જળ એટલે પાણી પીતી નથી. પછી વૃક્ષાહ સ્વયં ખાલી જગ્યા ન ખાદંતી, સ્વયં જે વૃક્ષ છે પોતાના ખાલી જગ્યા ખાતા નથી, શું નથી ખાતું તો ફલાણી, તો વૃક્ષાહ સ્વયં ફલાણી ન ખાદંતી. ચોથું છે પાદપાહ સ્વયં ખાલી જગ્યા ન જીદ્રંતી, તો અહીંયા આવશે પાદપા સ્વયં પુષ્પમ ન જીદ્રંતી. પાંચમું છે મધુમક્ષિકા સ્વયં ખાલી જગ્યા ન પીબંતી, તો અહીંયા આવશે રસમ, મધુમક્ષિકા સ્વયં રસમ ન પીબંતી. અહીંયા આગળ સાતમું છે પાદપૂર્તિ કરો પુસ્તકે હે શું, આ જે શ્લોક છે અહીંયા આપણે લખવાનો છે. તો અહીંયા આગળ પહેલો જે સુભાષિત છે પુસ્તકે શું હિ યા વિદ્યા પર હસ્તે શું યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન શા વિદ્યા ન તદ્દનમ. બીજું છે પીબંતી નદહ, તો એ જે છે શ્લોક અહીંયા આપણે લખીશું પીબંતી નદહ સ્વયં સ્વયં નાંબહ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા નાદંતી સસ્યમ ખલુ વારીવાહા પરોપકારાય સંતા વિભૂતયઃ.